હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રી ભચાઉ અને હળવદ દ્વારા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર રાષ્ટ્રીયતાને વરેલા જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામીજીના અર્ધ શતાબ્દી સમયોત્સવની અનુમોદન રૂપે તેમજ માનવ સેવાના હિતાર્થે દિવ્યાંગો વિકલાંગજનોના લાભાર્થે 275થી વધુ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન વિતરણ કરવાનો કાર્યક્રમ સંતો મહંતો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. હળવદ ધાંગ્રધા હાઈવે પર આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી ખાતે 275 જેટલા જરૂરિયાતમંદોને સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રીના મંદ બુદ્ધિના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થોનું પુષ્પગુચ્છ સાથે આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત ઝીંઝુવાડિયાના મહંત આત્મારામગીરી બાપુનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. તેમજ સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટી જીતુભાઈ જોશીએ જગમોહન સિંગરે મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી સંસ્થાએ તપ કર્યું છે. એના ફળસ્વરૂપે દિવ્યાંગોને મદદરૂપ થવા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંસ્થાએ ભૂકંપ પછી કપડાના તંબુમાં શરૂઆત કરી હતી, જેમાં 25 જેટલા મંદબુદ્ધિના બાળકોને આશ્રય આપી સંસ્થાનું સર્જન થયું. એટલું જ નહીં, સેવાકીય કાર્યમાં નવજીવન વિકલાંગ સંસ્થા અવિરતપણે કાર્યરત છે, જેમાં ઓન રેકોર્ડ 3000થી વધુ લાભાર્થીઓ આ સંસ્થામાં નોંધાયેલા છે. વધુમાં ઉમેર્યું હતું કે રણકાંઠાના અગરિયાઓના મંદબુદ્ધિના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં સંસ્થા સેવાકીય કાર્ય સાથે તાલીમબદ્ધ રહેશે. ઉપરાંત સંસ્થા દ્વારા રિસર્ચ સેન્ટર પણ ટૂંક સમયમાં સ્થાપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃત્રિમ હાથપગ, ટ્રાયસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ જેવા વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે હળવદ ખાતે યોજાનાર આ માનવ સેવાના કાર્ય પ્રસંગના મુખ્ય અતિથિ ડોક્ટર એસ કે નંદા, ડાયરેક્ટર ઓફ હુકો ન્યૂ દિલ્હી, જીતેન્દ્રભાઈ જૈન, મારવાડી યુવા મંચ પ્રમુખ દિનેશભાઈ અગ્રવાલ, કમાન્ડન્ટ જગમોહન સિંહ, બિપિનભાઈ દવે, પ્રકાશભાઈ બારોટ, શૈલેન્દ્રભાઈ જૈન, રાજેન્દ્રસિંહ રાણા, વિજયભાઈ બારોટ, દિલુભાઈ જાડેજા, કમલેશભાઈ દફતરી, તપન દવે, ભરતભાઈ સંઘવી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેતનભાઈએ કર્યું હતું, જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જીતુભાઈ, ગૌરીશંકર જાસી, જયેશભાઈ, વિપુલભાઈ, નરેશભાઈ, વિજયભાઈ સહિતના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. કે મારા હમણાં પ્રવચનમાં મેં બી જણાવ્યું કે હળવદની અંદર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી છેલ્લા 17 વર્ષથી દિવ્યાંગ ભાઈ બહેનો માટે કામ કરે છે. છેલ્લા 3000 લાભાર્થીઓ સુધી આ દિવ્યાંગ ભાઈ બહેનો સુધી સંસ્થા પહોંચી એમને શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવી, એને લગ્નના કાર્યક્રમો કર્યા, એનો મેડિકલ સર્ટિફિકેટના કામો કર્યા, એના ST પાસના કામો કર્યા, એના રેલવે પાસના કામો કર્યા, એને શૈક્ષણિક પ્રવૃત્તિ મોટી સ્કોલરશીપો અપાવી, રમશે ગુજરાત, જીતશે ગુજરાતની અંદર એને સંમેલિત કરી સર્વ સામાન્ય માણસની જેમ એ દરેક કક્ષાએ જોડાય અને પોતાનું જીવન સ્વનિર્ભિત જીવી શકે એ દિશામાં સંસ્થા જ્યારે કાર્ય કરી રહી છે, ત્યારે આ એક કાર્ય કે જે એને સાધનની જરૂરિયાત હતી. 2001માં સંસ્થાએ 10 લાખ રૂપિયાના સાધનો પ્રથમવાર માન્ય જયંતિભાઈ કવાડિયાની હાજરીમાં આપણે રાજોદરજી સ્કૂલની અંદર આપેલા, અને છેલ્લે 18 વર્ષ પછી પાછો એક અવસર ઊભો થયો પૂજ્ય ગુરુદેવ શ્રી ભાસ્કર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી, કે જેઓના આશીર્વાદ હતા કે જીતુભાઈ મારી 50મી વર્ષની સંયમોત્સવ તિથિ છે, એને સારી રીતે માનવતાના ધર્મને સાજે તેવી પ્રવૃત્તિથી મારે ઉજવવી છે. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.